ને મિત્રો, મજામાં મજામાં હસો જ, કેમ કે બિન સચિવાલયનું આજનું પેપર જમાવટનું ગયું છે. રિઝનિંગના, મેથ્સના સમ બધાને આવડી ગયા છે અને કોમેન્ટ્સ ચાલુ થઈ ગઈ છે, અમુકના ફોન પણ આવ્યા. તો મિત્રો, એક જ વખત બસ પ્રયાસ કરો અને પૂરા માર્ક્સ લઈ લો, અને એટલા માટે જ આટલે આ પ્રેક્ટિસની અંદર આપણે કેટલા બધા વિડીયો મૂકી દીધા છે. અને આ તમે સમજોશો તો તમે કદાચ જવાબ જ ગોખાઈ ગયો હશે કે સર આમાં 57 આવે, કારણ કે વારંવાર અમુક સમ પૂછાતા હોય છે અને કંઈ ખાસ નવું નથી હોતું. તો મિત્રો, જો નવા હો તો ચલો જોઈએ કે કેવી રીતે હોય છે. જો જૂના છે એ લોકો ખાસ શું ધ્યાન રાખવાનું છે કે વધારે સ્પીડ કરવાની છે. તમે તમામ સમ પાછા પ્રેક્ટિસમાં કરી નાખો. જો તમને આવડતા હોય તો સ્પીડમાં કરો, નથી આવડતા તો શીખી લો. તો આપણા દરેક વિડીયોની અંદર દરેક વાત સમજાવવામાં આવે છે, એક એક દાખલો, એક એક રીત સમજાવવામાં આવે છે. શું કામ? એટલા માટે કે તમે નવા હો કે જૂના હો, બસ આવડવું જોઈએ. જોઈએ પ્રશ્ન આવો તો રિઝનિંગમાં, કે જો ABCDમાં એ બરાબર 26, નહીં તો જનરલી ABCDમાં એ એટલે એક, બી એટલે બે, એવી રીતે હોય, પણ એ સીધું 26. તો સન બરાબર 27, તો CAT શોધો. તો મેં અગાઉ વાત કરતી એમ પેપરની અંદર તમારે એક વખત ABCD અને એકડા બગડા તો લખી જ નાખવા જોઈએ. તો લખી નાખીએ, ચલો ABCD મિત્રો રેડી છે. પણ બીજી વાત કે એ એટલે એને 26 લીધા, એટલે 26 25, આમ કરવામાં કદાચ ભૂલ થાય, પણ આપણે 1 2 3 4 5 6 આ રીતે કરો એટલે ભૂલ જ ન થાય. 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 અને 25 ને 26. હવે જો તમને કહે કે એ બરાબર 26, આર્યું છે જ હે ને. સન SUN એટલે 27, તો તમારે ચેક કરવાનું. એકવાર ચેક કરશો એટલે તમને પેટર્ન પકડાઈ જાય છે કે બરાબર છે કે નહીં. S એટલે શું છે? તો કે S એટલે 8 છે. ઓકે, U એટલે શું છે? તો U એટલે 6 છે. N એટલે કેટલા છે? N એટલે 13 છે. હવે જો શું કરીએ તો 27 આવે, તો પહેલું તો ચેકિંગ આપણે કરીએ, સરવાળો કરી, 8 ને 6 14 ને 3 17 અને 27, તો બિલકુલ સાચું છે. ધેટ મીન્સ આ પણ પેટર્ન ક્લિયર છે. તો હવે CAT વિશે જોવાનું છે, તો લખી નાખી CAT. ચાલો C એટલે કેટલા છે? તો આપણે ખબર જ છે કેટલા છે, 24. ચાલો A એટલે કેટલા છે? તો A એટલે ખબર છે કેટલા, 26. T એટલે કેટલા છે? તો T એટલે કેટલા છે, 7. બસ પતી ગયું. 6 ને 4 10 10 ને 7 17 વધી 1 2 ને 2 4 ને 57. મેં કહ્યું છે ને કે અમુકને તો આ જવાબ મોડે થઈ ગયો હશે, કારણ કે આ વારંવાર રિપીટ થયેલો સમ છે. પણ મિત્રો, મને એટલી ખાતરી છે કે આવા સમની અંદર પૂરા માર્ક્સ મળી શકે છે, માત્ર સ્પીડથી પ્રેક્ટિસ તો કરવી જ પડશે. મિત્રો, GKની અંદર તમે વાંચી લો તો ચાલે, ગણિત અને રિઝનિંગમાં તમારી પ્રેક્ટિસ જોશે જોશે અને જોશે. મિત્રો, આનંદથી દરેક વિડીયો જોયા જ કરો છો, કંઈક તો નવું શીખવા મળે છે. ઘણા લોકો એમાં ભાગલા પાડે છે કે ભાઈ સર અમને તલાટીનું આપો ને કોન્સ્ટેબલ માટે આપો, એવું ભૂલી જાઓ. ગણિત ગણિત છે, રિઝનિંગ રિઝનિંગ છે, બધું કમ્પ્લીટ કરીને બેસી જાઓ, GPSC સુધી વાંધો નહીં આવે, કારણ કે એ લેવલના સમ્સ પણ આપણે મૂકેલા છે અને એમાં લેવલ બહુ કંઈ ખાસ ફેર નથી, ટૂંકું ને ટચ છે, અને તમે જોશો તો તમને આવડી જ જશે. તો GPSCની તૈયારી તો આપણું લાસ્ટ લક્ષ્યાંક છે, એટલા માટે જ કહે છે અત્યારે પહેલાં ક્લાસ 3 પસંદ કરી લ્યો, પછી 2 અને છેલ્લે આપણે 1 સુધી તો પહોંચવું જ છે. ઇઝ ઇટ ઓકે? ચલો જોઈએ નેક્સ્ટ. મિત્રો, અહીં તમને આકૃતિ આધારિત આ વખતે રિઝનિંગમાં પૂછાયેલું છે, અને જનરલી આ સ્ટાફ સિલેક્શન, બેન્કિંગમાં અને આ બધે પૂછાતા હોય છે. તો આ પેટર્ન પણ ઇઝી હોય છે, માત્ર એક પેટર્ન પકડવાની વાત હોય છે. જોઈએ, ABCD પ્રશ્ન આકૃતિઓ આપેલ છે, આ બધી આપેલ છે, ABCDE પણ હોવું જોઈએ, પણ એ ભૂલી ગયા છે. તો આ જે કોઈ ખાસ ગુણધર્મથી ક્રમિક બદલાઈ પણ છે, એટલે આના પછી આ, આના પછી એમ કંઈક કોઈ એક ક્રમ છે. બાજુમાં આપેલ 1 2 3 4 જવાબ આકૃતિમાંથી કઈ આકૃતિ તે ગુણધર્મ જાળવી રાખે છે તે જણાવો. ધેટ મીન્સ કે આ જે કંઈક પેટર્ન છે એની આગળ જાય તો કયું આવે, આવે 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 કે કયું આવે. મિત્રો, પેટર્ન પકડવા માટે માત્ર તમે બાજુની આકૃતિ સરખાવતા જશો તો કંઈક ને કંઈક તમને મળશે. જેમ કે ક્યાંક નજર તમારે ચોંટાડો, જેમ કે X છે, એ X છે એ ક્યાં ગયો? તો કે ભાઈ આ બાજુથી આ કોર્નર ઉપર ગયો, રાઈટ? એટલે કે પહેલાં જ્યાં X અહીંયા હતો એ હવે અહીંયા ગયો, પછી ક્યાં ગયો? તો કે અહીંયા ગયો, પછી ક્યાં ગયો? તો કે આ બાજુ આવ્યો, પછી ક્યાં ગયો? તો કે આમ આવ્યો. ઓકે, હવે વિચારવાનું છે કે નેક્સ્ટમાં ક્યાં આવે. એટલે આમ ગયો, પછી આમ ગયો,
પછી આમ ગયો અને પછી આમ ગયો. ઓકે, નીચે આ પણ નજર કરી, આ ઓનું શું થયું? તો ઓ એ શું કર્યું? જરા ધ્યાન પડવું જોઈએ કે ઓ પહેલાં અહીંયા છે, પછી ક્યાં આવ્યો? તો કે અહીંયા આવ્યો. પછી ક્યાં આવ્યો? અહીંયા. પછી અધવચ્ચે આવ્યો. પછી તો કે આમ આવ્યો. ઓકે મિત્રો, એટલે પેટર્ન આવી કંઈક પકડાઈ રહી છે કે આમ જવું, આમ જવું, આમ જવું, આમ જવું, પછી આમ જવું. તો એવું બીજામાં કંઈ થાય છે? ચલો એસમાં જોઈએ. જોયો જોઈએ એસ વિશે આપણે નજર કરીએ. ચાલો પહેલાં એસ ક્યાં છે? અહીંયા છે. પછી એસ ક્યાં છે? અહીંયા છે. જો યસ, બરોબર જ છે આ પેટર્ન, કે પછી એસ અહીંયા આવે છે તો હવે અહીંયા જ આવતો હશે. યસ આવે છે, આવ્યું. પછી એસ અહીંયા આવતો હશે. યસ આવે છે. ધેટ મીન્સ આપણે એક પેટર્ન પકડાઈ ગઈ છે કે પહેલાં આમ જાય છે, પછી આમ જાય છે, પછી આમ જાય છે, પછી આમ જાય છે, ફરી આમ આવે છે. એટલે આ ટાઈપની પેટર્ન છે, રાઈટ? એટલે કોઈ પણ જે ગતિ છે એ આ રીતે જ ચાલી રહી છે, બરાબર? આ રીતે અહીંયા હશે તો પહેલાં આમ આવશે ને આમ. તો હવે તો ફાઇનલ થઈ ગયું. તો આ ઓ છે એ ક્યાં આવતો હશે? તો કે આમ આવતો. એસ અહીંયા આવતો હશે, બરાબર અહીંયા આવતું હશે. આ સી છે અહીંયા વધવચ્ચે આવી જતો હશે. સી અધવચ્ચે આવે એવું આ એક જ દેખાય છે, રાઈટ? પણ ચેક કરું તો કરો, આ ઓ છે એ આ બાજુ આવી જતો હશે, જો આવે જ છે. એસ છે એ નીચે આવી જતો હશે, આવે જ છે. આ સી છે અહીંયા વચ્ચે આવે છે, રાઈટ? આ બરાબર છે, અહીંયા આવી જાય, આવી જાય છે. આ એક્સ છે આ બાજુ આવી જશે, છે. ધેટ મીન્સ તમે ફાઇનલ કહી શકો જવાબ કેટલો આવશે? 4. તો પેટર્ન આધારિત સમ જનરલી ઓછા હોય છે, પણ આ વખતે પૂછાણા છે અને કંઈ ખાસ હોતું નથી. આવી પેટર્નના ઘણા બધા સમ અગાઉ મૂકેલા છે, અગાઉની જે સ્ટાફ સિલેક્શનની જે આખી સિરીઝ બનાવી હતી તો એની અંદર આવા સમ છે. બસ તમારે બધા જોવાના છે અને સમજવાના છે, અને ન સમજાય તો કોમેન્ટ્સમાં જરૂરથી લખજો. તો મિત્રો, એકદમ સહેલું હોય છે. હજી એક પણ મૂકેલો છે, આ વખતે રિઝનિંગના ઓછા મૂકેલા છે, પણ જોઈ લઈએ કે કેવી રીતે પૂછ્યું છે. નેક્સ્ટ મિત્રો, આ પણ આકૃતિ આધારિત જ છે. અહીં પણ તમારે જે આકૃતિ આપી છે એની પેટર્ન પકડવાની કોશિશ કરવાની છે. પ્રશ્ન આવો છે, ABCD ઈ આ જે આપેલ છે એ પ્રશ્ન આકૃતિઓ આપેલ છે, અને જે કોઈ ખાસ ગુણધર્મથી ક્રમિક બદલાય છે. ત્યાર પછી બાજુમાં આપેલ 1, 2, 3, 4 જે જવાબ છે એની આકૃતિ કઈ આકૃતિ સાથે ગુણધર્મ જાળવી રાખે છે તે જણાવો. ધેટ મીન્સ કે આ જે ક્રમ આવે છે એમાં નેક્સ્ટ ક્રમ કયો આવે એ આપણે શોધવાનો છે. તો મિત્રો, જરા નજર કરશો તો તમને સમજાઈ પણ જશે કે જો અહીંયા જે આકૃતિ છે આ પ્રકારની, એમાં અહીંયા આ ટાઈપનું છે, બરાબર? તો એ જો આ સાઈડ છે, પછી આ સાઈડ છે, બરાબર? એટલે બે વાર થયું. પછી પછી ઉપર છે, ઉપર છે, ઉપર છે, પછી 3 વાર, એમ બરાબર? 3 વાર ઉપર છે, બરાબર? ઓકે, હવે નીચે આ આકૃતિની પેટર્ન પકડીએ. એમાં શું છે કે આમ કરી આ બ્રશ જેવું છે, બરાબર? તો એક આ સાઈડ છે, બરાબર? પછી તો કે નીચેની સાઈડ, નીચેની સાઈડ, નીચેની સાઈડ, બરાબર? એટલે એવું કેટલી વાર છે? 3 વાર. પછી પાછું કેવું છે? ઉપરની સાઈડ, રાઈટ? અચ્છા, એની પેટર્ન એવી છે. આની અંદર જોઈએ, ધજા જેવું છે. તો આ એક આ બાજુ છે, બીજું આ બાજુ છે, ત્રીજું આ બાજુ છે, પછી નથી, 3 વાર છે, અને પછી 2 વાર છે. મિત્રો, તમને પકડાતું હશે કે સાહેબ 3-3 વાર રિપીટ બધું થઈ રહ્યું છે, પછી બદલાય છે, હા કે ના? એટલે જો આ 2 વાર બદલાણું, પછી 3 વાર આમ આવ્યું, હવે પાછું બદલાય, એટલે આ આવું જ આવી આકૃતિ આવી જાય, કારણ કે ઉપરની સાઈડમાં આ 3 ગયું છે. તો હવે નીચેની સાઈડનું, તો નીચેની સાઈડમાં કોણ છે? તો કે આ ચાન્સ છે, આ ચાન્સ છે, આ ચાન્સ છે, આ પણ ચાન્સ છે, કારણ કે બધા નીચે જ આવ્યા છે. ઓકે, તો આમાં તો કંઈ ખ્યાલ ન આવ્યો. આમાં જોઈએ, આ બ્રશ જેવું છે, તો ઉપર છે, પછી 3 વાર નીચે છે, પછી 3 વાર ઉપર હોવું જોઈએ ને, તો આ 1 વાર છે, હજી બીજી વાર પણ ઉપર હોવું જોઈએ. મતલબ કે આના ચાન્સ છે, આ ઉપર છે, આમાં નીચે છે, જો આમાં નીચે, એટલે જવા દઉં. એટલે હવે આ 2 અને 3માંથી જવાબ સાચો હશે. પછી જુઓ કે આ ધજા છે, તો 1, 2 અને 3 વાર આવી ગઈ. હવે 1, 2 અને 3 વાર ઉપર જ આવી જોઈએ, તો આંબાઈમાંથી ઉપર કોણ છે? યસ, તો બિલકુલ સાચો છે. તો તમારો જવાબ શું આવશે? આ ઉપરની સાઈડમાં. તો મિત્રો, વાત આટલી જ છે કે આવા સમની અંદર, રિઝનિંગની અંદર મારા ખ્યાલમાં જો બસ આ 3 જ પૂછાણા છે, તો ખાસ કંઈ ખાસ અઘરું લાગી શકે એવું કંઈ પૂછાણું નથી. પણ મિત્રો, મેથ્સ અને રિઝનિંગની વાત કરીએ તો એટલી જ વાત છે કે એના માર્ક્સ રોકડિયા હોય છે, અને એ માર્ક્સ આપણે લઈ જ લેવા જોઈએ, કારણ કે જીકે છે એ દરિયો છે. તમે જીકેની અંદર ગમે એટલું વાંચશો, તમને એમ જ થશે કે હજુ કંઈક ખૂટે છે, અને પરીક્ષામાં ટેન્શન પણ રહેશે. પણ મિત્રો, ગણિત અને રિઝનિંગ એ સિલેબસ એવો છે કે જેની અંદર તમે થોડુંક ધ્યાન દેશો તો તમને આવડી જશે, અને એટલા માટે જ તમને ખ્યાલ છે લગભગ 2000થી પણ વધુ વિડીયો, એમાં મોટાભાગના મેથ્સ અને રિઝનિંગના મેં મૂકેલા છે. આ મેથ્સ અને રિઝનિંગના મૂકવાનો હેતુ જ મિત્રો એ છે કે તમે વધુમાં વધુ પ્રેક્ટિસ કરો. તો પ્લેલિસ્ટમાંથી જેટલા મેથ્સ અને રિઝનિંગના છે એ તમારી પોતાની એક નોટ અલગ બનાવો, રકમ લખો, સ્પીડમાં ગણો. મને લાગે છે કે કોઈ પણ એક્ઝામ તમારા માટે
સહેલી બની જશે. જ્યારે નીંદર આવે છે, જ્યારે તમને એમ લાગે કે હવે કંટાળો આવે છે, તરત મેથ્સ રીઝનિંગ કરવા માંડો, તમારો કંટાળો ઉડી જશે, મજા આવી જશે, અને પછી પેપર વખતે તો રાજી રાજીના રેડ. તો તમારી કોમેન્ટ્સની રાહ સાથે વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવજો.